માવજીભાઈ રાખસિયા, આજે 4-5 દિવસ પહેલાં આંબેડકરનગર શેરી નંબર 2 હમીરભાઈ દલિત સમાજના સમાજના વ્યક્તિનું પોલીસના મારથી મૃત્યુ થયું. અશ્વિન કાનગઢ નામના SI માલવીનગર પોલીસ સ્ટેશનમાં માર મારવાથી મૃત્યુ થયું હતું. એને પણ એટલો માર મારવામાં આવ્યો હતો કે મારને મારવાથી એનું મૃત્યુ થયું હતું. તો આજે બીજા રાજુભાઈ સોલંકી કરીને છે, તેમને પણ આની સાથે માર મારવામાં આવ્યા હતા, તો તેનું આજે પણ મૃત્યુ થયું. એટલે અશ્વિન કાંડો દ્વારા આજે ડબલ મર્ડર કેસ થયો છે. ગાડી બોલાવી હતી એટલે એમાં પોલીસ ને એક ભાઈ રગજગ થઈને એમાં માર મારવામાં આવ્યા હતા. ત્યાર પછી આ ભાઈને બોલાવવામાં આવ્યા હતા, એ કોઈક બાબત હતી બોલાવવા આવ્યા હતા, તો ત્રણે ત્રણને માર મારવામાં આવ્યા હતા. તો અમે પોલીસ કમિશનર કહેવા માંગીએ છીએ કે આ ડબલ મર્ડર કેસમાં પૂરેપૂરી એની કાળજી રાખવામાં આવે, અને આ અત્યારે એની 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, તો રિમાન્ડમાં પણ આ બાબત ઉમેરવામાં કરવામાં આવે. માંગ અમારી, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી ઉપાડવાના નથી, અને કાલે SCP સાહેબ કાલે સાહેબ હું કહીએ છીએ આપણે, ત્યાર પછી અમે આનું આગળનું આયોજન કરશું. જે રાજુભાઈ સોલંકી કરીને વ્યક્તિ છે, એમનું આજે મૃત્યુ થયું છે. છેલ્લા 3 દિવસથી તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ હતા, અને આજરોજ એ ડૉક્ટરશ્રીએ એમને બેભાન થઈ ગયા હતા, અને પછી ડૉક્ટરશ્રીએ તપાસતા એમને મરણ જાહેર કરેલ છે. અને એમનું SDM સાહેબની રૂબરૂમાં એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલું છે, અને ત્યારબાદ એમનું ફોરેન્સિક PM માટે સિવિલ હોસ્પિટલ ખાતે PM રૂમમાં એમને લાવવામાં આવેલા છે. અને સવારે જે ફોરેન્સિક PM એમનું થાય એના પછી એમના પરિવારજનો છે એ આગળની કાયદેસર કાર્યવાહી કરવા માંગે છે એવું એમના પરિવારજનોએ જણાવેલું છે. જે 14-4 જે બનાવ બનેલો હતો એમાં આ જે રાજુભાઈ છે એમના અટકાયતી પગલાં લેવામાં આવેલા હતા, ત્યારબાદ બીજા દિવસે એમને જમીન પર પણ છોડવામાં આવેલા છે. અને ત્યારબાદ રાજુભાઈની ક્યારેય કોઈ સમસ્યા થયેલ નથી, અને 2 કે 3 દિવસ પહેલાં એમની તબિયત ખરાબ થતાં એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, અને આજરોજ એમનું મૃત્યુ થયેલું છે. ત્યારબાદ આજે PM માટે લઈ આવેલા છે, અને આવતીકાલે સવારે એમનું PM ફોરેન્સિક PM થશે, ત્યારબાદ તમામ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પરિવાર છે તેઓ આક્ષેપ લગાડે છે કે એએસઆઈ અશ્વિન કાનગડે બંનેને બેરહેમીથી માર્યા હતા, તેથી એમનું મોત થયું. એમનું જે ફોરેન્સિક PM થઈ જાય અને PM માં જે પણ રીઝન આવે એ PM નું જે કોઝ ઓફ ડેથ આવે ત્યારબાદ જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના પરિવારની જે પણ રજૂઆત છે એ તમામ રજૂઆત સાંભળી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આની તપાસ છે એ સાઉથ ડિવિઝનના ACP છે ચૌધરી સાહેબ કરી રહ્યા છે, અને હાલ એ અશ્વિનભાઈ છે એ રિમાન્ડ પર જ છે અત્યારે, જે જૂનો ગુનો દાખલ થયેલો છે એમાં. આગળ આમનું PM થાય ત્યારબાદ જે પણ કોઝ ઓફ ડેથ આવે એ પ્રમાણે એમની આગળની કાર્યવાહી કરવામાં આવશે.